અસલામ વલકુમ બાળકો હવે ગણિતમાં આપણે પ્રકરણ બેમાં પેજ નંબર કયું આવ્યા છે તો કે પાંત્રીસ બરાબર તો પાંત્રીસ પેજ નંબર ઉપર આપણે જોવાનું છે આપણે એકથી પાંચ શીખી ગયા હતા હવે આપણે જોવાનું છે છ તો છની ગણતરી કેવી રીતે કરવાની જુઓ બાળકો છ માણસો છે એમાં પુરુષો પણ છે અને સ્ત્રીઓ પણ છે પછી ગળો છ તડબૂત છે અને છ ફૂલ છે તો અહીંયા તમારે નીચે છગડ છ લખવાનું છે શું લખવાનું છે છગડ છ બરાબર પછી આવશે સાતડે સાત સાતડે સાત જુઓ સાત શું છે અને સાતડે સાત કહેવાય સાતડે સાતમાં શું છે સાત પતંગિયા છે સાત ફૂલ છે સાત સફરજન છે તો અહીંયા પણ તમારે સાતડે સાત નીચે બોક્સમાં લખવાના છે બરાબર આ જ રીતે આ તો બધું તમને આવડે જ છે બાળકો બરાબર હવે છે આઠ અડે આઠ તો આઠ આડે આઠ જુઓ આઠ 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 કહેવાય ને આઠ શું છે દફતર બેગ ઝાડ આઠ આઠ પુસ્તક અહીંયા તમારે નીચે બધા જ ખાણામાં આઠ અડે આઠ લખવાના છે બરાબર હવે આવશે આઠ પછી શું આવે બાળકો નવ વડે નવ તો નવ વડે નવ શું છે જોવું જોઈએ છે પછી શું દેખાય છે નવ ટીંગલીઓ જેવું દેખાય છે ને નવ ટિંગલીઓ નવ ઘર બરાબર રમ રમકડા સમજો તો અહીંયા તમારે ખાનામાં નવ વડે નવ લખવાના છે આ રીતે તમારે ચોપડીમાં પણ પૂરવાનું છે તો હવે તમારે એકથી નવ એકથી નવ તમે શીખ્યા તો એમાં તમારે નવની જોડકા જોડવાના છે ચાલો તમે ગણો કેળા કેટલા છે તમારા હે બાળકો કેળા કેટલા છે જો જોઈ કેળા નવ હશે તો તમારે એને નવ સાથે જોડવાનું ચોકલેટ કેટલી છે સાત તમારે સાત સાથે જોડવાનું એનો કેટલી છે આઠ તો તમારે આઠ સાથે જોડવાનું અને ઘર કેટલા છે છ તો છ સાથે જોડવાનું આ રીતે તમે જે શીખ્યા એકથી નવ એ તમારે જોડવાનું છે હવે આગળ તમારે શું કહે છે જોવો જોઈએ અહીંયા તમારે શું કહે છે જૂથ બનાવવાના છે ધારો કે તમને છ પાંદડા કીધા છે તો અહીંયા પાંદડા કેટલા છે છ છે પર નીચે જુઓ તમને પ્યાલા કીધા છે સાત અને તમારે પ્યાલાં છે કેટલા આઠ તો તમારે સાત પ્યાલાંનું જૂથ બનાવવાનું આ રીતે તમારે સાત પ્યાલાં લઈને એનું જૂથ બનાવવાનું અને જૂથ કહેવાય કે તમને જેટલા કીધા છે એટલા જ પ્યાલા તમારે લેવાના એ જ રીતે નીચે આઠ બટાકા તો તમારે ગણીને આઠ બટાકા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ બટાકાને તમારે જૂથમાં કરી દેવાના બરાબર બાળકો હવે છે નવ કીડી તો તમારે ગમે તે રીતે નવ કીડી ગણવાની અને નવ કીડીનું જૂથ બનાવી દેવાનું ચાર ને ચાર આઠ આ રીતે તમારી નવ કીડીઓ થઈ જશે આમ તો તમારે ગણી અને એનું જૂથ બનાવવાનું છે બરાબર હવે જુઓ આ પેજ ઉપર પણ બાળકો અહીંયા પણ તમારે જોડવાના છે જો આમાં તમને આંકડા આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ પછી આ બાજુ છ સાત આઠ અને નવ તો આ છે ને તમારે ઘણી ગણીને જોડવાનું છે હું તમને એક બે જ બતાવીશ બધામાં કેવું છે કે થોડું ભેગું ભેગું થઈ જાય છે ને એટલે ધારો કે તમને અહીંયા આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ કેટલા પાંદડા આપ્યા છે ત્રણ ને ચાર સાત તો આ પાંદડાને તમે અહીંયા નીચે સાત આપ્યા હોય તો સાતની સાથે જોડવાનું ધારો કે તમને કેટલા આપ્યા છે અહીંયા આગળ આ જે છે આલું છે આઈસ્ક્રીમ કેટલા આવ્યા છે બે તો તમારે બે આઇસક્રીમને બેની સાથે જોડવાનું આ રીતે આમ બરાબર પછી ધારો કે ચક્કલ્યો ચાર આપી છે તો જો ત્રણની નીચે તમને ચાર આપેલા છે જે હોય પક્ષીઓ તો એ તમારે એને ચાર સાથે જોડવાના તો આ રીતે તમને એકથી દસ આખા પેજની અંદર જે આપ્યા છે એ તમારે જોડવાનું છે બરાબર બાળકો હવે તમને અહીંયા કીધું છે કે રંગ પૂરવાનો છે છ પક્ષી તો તમારે છ પક્ષીમાં કોઈ પણ કલર તમે તમારી જાતનો પૂરી શકો છો હું તમને ખાલી કહીશ કે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ રીતે તમારે છ પક્ષીમાં કલર પૂરવાનો છે જે તમે પૂરી શકો છો નીચે કોઈ પણ નવ કેરીમાં રંગ પૂરવાનો તમને મનગમતો રંગ પૂરવાનો ગમે તે એક હાથીમાં રંગ પૂરવાનો અને સાત ઇંટો કોઈ પણ સાત ઇંટો લઈ અને તમારે એનો રંગ પૂરવાનો છે હવે આગળ બાળકો આમાં શું કહે છે જુઓ વસ્તુના નામ કહીને તેની સંખ્યા ગોળમાં લખો તો આપણે આને શું કહેવાય તો કે માછલી તો માછલી કેટલી છે કેટલી છે ગણો જોઈ ચાલો પુસ્તક કેટલા છે બે બરાબર બાળકો હવે આ રીતે ટોપલી કેટલી છે ત્રણ ફૂગા કેટલા છે સાત તો આ રીતે તમારે લખવાનું છે ચાલો નીચે મીનબત્તી ગણવાની કેટલી છે નવ ઉંદરમામાં કેટલા છે ચાર બરાબર બાળકો હવે આયા શાળાનો ઘંટ છે જુવા આપણે સ્કૂલોમાં વગાડે છે કેટલા છે પાંચ શું છે પેન છે કેટલી છે નવ બરાબર બાળકો તો આ રીતે તમારે લખવાનું છે હવે જુઓ અહીંયા કહે છે કે જે વધારે જૂથવાળી વસ્તુ છે ને એમાં રંગ પૂરવાનો તો તમે રંગ પૂરજો અહીંયા જો તમને ગ્લાસ અને વોટરબેગ આપી છે એમાંથી વોટરબેગમાં તમારે પિંક કલર દેખાય છે તો આપણે નીચે જે હું ખાલી ટીક કરીશ તમારે તમારે છે ને એ વસ્તુઓ પર હું વધારે વસ્તુઓ જે જૂથ છે ને એમાં આપણે કલર પૂરવાનો છે હું ખાલી તમને બતાવીશ કે તમારે ક્યાં કલર પૂરવાનો છે અહીંયા જો ચાર બેટ અને છ દડા છે તો આ વધારે જૂઠવાડી થઈ બાળકો બરાબર તો તમારે એમાં રંગ પૂરવાનો મનગમતો રંગ પૂરજો અહીંયા જુઓ બે ફૂલ છે અને ત્રણ પતંગિયા છે તો વધારે વસ્તુ કઈ થઈ ત્રણ પતંગિયા બરાબર બાળકો હવે નીચે જુઓ ત્રણ પીનો એટલે ટાંકણીઓ કહેવાય પીન કહેવાય જે પણ હોય તે કહેવાય તમારે અહીંયા વધારે કોણ છે હથોડી તો એમાં રંગ પૂરવાનો બરાબર બાળકો હવે જુઓ અહીંયા આગળ વધારે શું છે કેરી છે કે સફરજન તો સફરજન તમારે આઠ છે તો વધારે છે તો તમારે સફરજનમાં રંગ પૂરવાનો બરાબર બાળકો હવે અહીંયા તમારે એના જેવું દોરવાનું છે ખૂટતું આગળ જુઓ અહીંયા તમને શું કહે છે કે સરખા જૂથ બનાવો અહીંયા ચાર ગોળ હતા અને અહીંયા જો એ લોકોએ એ ત્રણ હશે ને તો એક બનાવ્યું છે તો આપણે નીચે કેટલા છે બે અને આ બાજુ કેટલા છે પાંચ તો બાજુમાં જે પાંચ છે ને તો તેવા પાંચ આપણે અહીંયા લખવાના અને અહીંયા આપણે બીજા ચોરસ પાંચ બનાવવાના બંને બંને બાજુ સરખી વસ્તુ કરવાની અને અહીંયા લખવાની છે બાળકો બરાબર હવે નીચે જુઓ તમારે આ બાજુ કેટલા છે ત્રિકોણ છ અને આ બાજુ કેટલા છે ચાર તો તમારે અહીંયા બીજા બે ખૂટતા દોરવાના અને અહીંયા તમારે છ લખવાના છે બરાબર બાળકો એટલે બાજુ બાજુમાં બંને બાજુ તમારે સરખા કરવાના છે આ શું છે એક જલેબી જેવું છે બરાબર ધારો કે આ બાજુ તમારે સાત જલેબી છે જો વધારે સાત જલેબી છે બરાબર તો અહીંયા સાત લખવાના અને અહીંયા તમારે બે દોરવાનું બરાબર અને અહીંયા લખવાનું અહીં સુધી તમારે આ પેજ પિસ્તાલીસ પેજ સુધી તમારે ચોપડીમાં પૂરવાનું છે બરાબર બાળકો આટલે સુધી અલ્લાહ અલ્લા